ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરોમાં પણ લોહી તરસ્યા દીપડાની દહેશત વધતી જઈ રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાહાકાર મચાવ્યા બાદ આદમખોર દીપડાએ રાજકોટ વાસીઓની ઊંઘ બગાડી દીધી છે રાજકોટ શહેરમાં લોહી તરસ્યા દીપડાના ફેરા વધ્યા છે એક બાજુ લોકો પર લોહી તરસ્યો દીપડો હુમલા કરી રહ્યો છે તો બીજી બાજુ દીપડાની દહેશત ઓછી કરવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે લોહી દીપડાની ગામડાઓ બાદ શહેરોમાં આતંક દીપડાના માણસો પર વધ્યા હુમલા આતંકને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત રાજ્યના દીપડાઓએ લોહી ચાખી લેતા હવે તે લોહી તરસ્યા બની ગયા છે શહેરોમાં જેમ રખડતા કૂતરા અને ઢોર આતંક મચાવે છે તેવો જ આતંક હવે જુદા જુદા વિસ્તારમાં દીપડો મચાવી રહ્યો છે રાજ્યના પાટનગર ગાંધીનગર બાદ હવે રાજકોટથી લોહી તરસ્યાનો આતંક સામે આવ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં લોહી તરસ્યો દીપડો આટા ફેરા મારી રહ્યો છે રવિવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડાએ દેખા દીધી હતી તો આસપાસના વિસ્તાર કણકોટ તેમજ કૃષ્ણનગરમાં પણ તેના આંટાફેરા દેખાયા હતા લોકોમાં ચિંતા પ્રસરતા હાલ જુદા જુદા વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે લલભાઈ લલભાઈ નડી જોઈ ગયા સીધો ટપી અને બહાર નીકળી ગયા લાલભાઈ ઝડપથી બહાર નીકળી ગયા કારણ કે ટપી શકે એવું નહોતું કારણ કે એની હાઠ બેઠ વર્ષની ઉંમર છે પણ ગાયા પણ ટપીને ઓયા ગયા પછી એને હાથ પડ્યા માણસોને માણસો ભેરા થયા પછી વન વિભાગની ટીમને બોલાવી પોલીસ ખાતું આવ્યું બધું આવ્યું તો પછી આમાં નામાં હાના હાથ વાગી ગયા પછી બાજુનું ડોક્ટર કલબ છે એમાં પણ ઠેકીને વયો ગયો પરંતુ આવી સ્થિતિ એક વિસ્તારની નથી સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વના વિસ્તારમાં પણ દીપડાનો આતંક વધ્યો છે

પરંતુ એવું તો કયું કારણ છે કે રાજ્યમાં દીપડાનો આતંક વધતો જ જઈ રહ્યો છે વન વિભાગની માહિતી પ્રમાણે રાજ્યમાં દીપડાની સંખ્યા વધી છે છેલ્લા છ વર્ષમાં દીપડાની સંખ્યામાં ત્રેસઠ ટકાનો વધારો થયો છે બે હજાર સોળમાં દીપડાની સંખ્યા એક હજાર ત્રણસો પંચાણું હતી જે બે હજાર ત્રેવીસમાં વધીને બે હજાર બસો ચુંબોતેર થઈ ગઈ છે જિલ્લા પ્રમાણે વાત કરીએ તો જૂનાગઢમાં પહેલા ત્રણસો ને ચુંબોતેર દીપડા હતા જે વધીને હાલ પાંચસો ઇઠ્યોતેર થઈ ગયા છે ગીર સોમનાથમાં એકસો અગિયારથી વધીને દીપડા બસો સત્તાવન થઈ ગયા છે માત્ર દાહોદમાં દીપડાની સંખ્યા વધી નથી દાહોદમાં બસો નવ દીપડામાંથી બસો થયા છે પંચમહાલમાં દીપડાની સંખ્યા નેવુંથી વધીને એકસો ઓગણીસ થઈ ગઈ છે જ્યારે છોટા ઉદયપુરમાં દીપડા બ્યાસીમાંથી એકસો અગિયાર થઈ ગયા છે દીપડાની સંખ્યા વધવાની સાથે કેટલીક મુશ્કેલી પણ વધી છે જેના કારણે દીપડો જંગલ છોડીને રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે દીપડાની વધતી દહેશત રાજ્યનો વન વિસ્તાર સતત ઘટતો રહ્યો માનવ વસ્તીનું જંગલોમાં અતિક્રમણ થયું જંગલોમાં વન્યજીવોને શિકાર નથી મળતા જાનવરોને ખોરાક અને પાણી માટે ટળવળવું પડે છે કારણ ભલે અલગ અલગ હોય પણ આ દહેશત જંગલમાંથી નીકળીને ગ્રામ્ય વિસ્તાર અને ત્યારબાદ હવે શહેરી વિસ્તારમાં આવી ચડી છે જો હજુએ સમય જતાં તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો લોકોની મુશ્કેલી હજુએ વધી શકે છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ ગાંધીનગરમાં યોજાયેલા સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય સચિવ રાજકુમારે આપેલું નિવેદન આજે દિવસભર ચર્ચામાં રહ્યું છે કર્મચારીઓની ઘટ અને ભરતી પરના નિવેદને એક બાજુ ચિંતા વધારી છે તો બીજી બાજુ સારા સંકેત પણ આપ્યા છે ત્યારે એવું તો શું બોલ્યા રાજના મુખ્ય સચિવ અને તેની શું અસરો છે જોઈએ આ રિપોર્ટમાં કેટલી જગ્યાએ ચાલીસ થી સાઈઠ ટકા જેટલી સ્ટાફ ની ખોટ છે આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે રાજ્યમાં ફરી એકવાર બેરોજગારી અને ભરતીના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે ચર્ચા થવા પાછળનું કારણ છે મુખ્ય સચિવ રાજકુમારનું એ નિવેદન જેમાં તેમણે ખુદ સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં સરકારી કર્મચારીઓની છે આપણા વિભાગોમાં આપણી કચેરીઓમાં કેટલી જગ્યાએ ચાલીસ થી સાહીઠ ટકા જેટલી સ્ટાફની ખોટ છે પરિણામ સ્વરૂપે આજે વહીવટમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખોટ પૂરી કરવાની આપણે ખૂબ કોશિશ કરી તેમ છતાં ગુણવત્તા જાળવવા માટે જે સર્વિસ આપણે આપીએ છીએ તે ગુણવત્તા સભર છે કે કેમ એ કઈ રીતે આપણે એસ્ટેબ્લિશ કરીએ તો એને માટે પણ આપણને માનવબળની જરૂરિયાત છે ફરી પાછું આ નિવેદન મુખ્ય સચિવે ગાંધીનગરમાં યોજાયેલા સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આપ્યું છે જો રાજ્યમાં ચાલીસ થી સાહીઠ ટકા કર્મચારીઓની ઘટ હોય તો આ તંત્રનું કેવું સુશાસન જ્યાં અધિકારી જ નથી ખેરા સાથે તેમણે બીજું એક હાસકારો આપતું નિવેદન પણ આપ્યું હતું જેમાં તેમણે ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયાસની વાત કરી હતી મુખ્ય સચિવે કહ્યું હતું કે ભરતી પરીક્ષામાં જે ખામીઓ હતી તેને દૂર કરી હવે ઓનલાઈન ભરતી કરવામાં આવી રહી છે અને આગામી વર્ષમાં આ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે એટલું જ નહીં પણ પરીક્ષા ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો ભરતી પરીક્ષાને જે ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની એ પણ પ્રથમ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ ખતરો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને સત્તરમી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું હાલ તો સરકાર કહી રહી છે કે આગામી દિવસોમાં નવી પરીક્ષા પદ્ધતિથી સરકારી કર્મચારીઓની ઘટ દૂર કરવામાં આવશે મુખ્ય સચિવના નિવેદન પર કોંગ્રેસ કહી રહી છે કે સરકાર ખુદ કર્મચારીઓની મોટી ઘટ અને ભરતી પરીક્ષામાં થતી ગેરનીતિનો સ્વીકાર કર્યો છે બીજી બાજુ વિદ્યાર્થી નેતા આરોપ લગાવી રહ્યા છે કે સરકાર ભરતીની માત્ર વાતો કરે છે ભરતી કરતા નથી ગુજરાતમાં મુખ્ય સચિવ શ્રી આજે એક જાહેર કાર્યક્રમની અંદર વિવિધ વિભાગોની અંદર ચાલીસથી સાઠ ટકા જગ્યાઓ ખાલી છે તેવું સ્વીકાર્યું છે સાથ તેમણે એ પણ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી નોકરી માટેની ભરતીની પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ છે અને થઈ રહી છે એના કારણે જ આ પારદર્શક પ્રક્રિયા માટે અમે હવે ઓનલાઈન પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છે મને એમ લાગે છે કે રાજ્યના મુખ્ય સચિવનું આજે આકલન અને જાહેર નિવેદન જ દેખાય છે કે ગુજરાતમાં વસ્તી વધારા પ્રમાણે 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 એટલે જૂના મહેકમ લાખ કર્મચારીઓની જોગવાઈ હતી તેની સામે અત્યારે ચાલીસથી થી સાહીઠ ટકા કરો તો જૂના પ્રમાણે પણ દોઢથી બે લાખ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી શ્રી રાજકુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ગુજરાત રાજ્યમાં જે સરકારી જે માળખું છે તેમાં ચાલીસથી પચાસ ટકા જે સરકારી કર્મચારી હોય એની ઘટ છે અને આવતા વર્ષ સુધીમાં આ જે ઘટ છે એ પૂરી દેવામાં આવશે પરંતુ જોવા જઈએ તો છેલ્લા એક કે દોઢ વર્ષથી વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેમ કે દરેક વખતે ભરતીઓ આવી રહી છે આવી રહી છે આ પ્રકારની જાહેરાતો થાય છે પરંતુ ભરતીનું કોઈ પ્રકારનું નોટિફિકેશન આવતું નથી બેરોજગારીનો મુદ્દો રાજ્યમાં હંમેશાથી સળગતો રહ્યો છે ગુજરાતમાં અવારનવાર જુદા જુદા આંદોલન પણ થતા રહે છે ભૂપેન્દ્ર પટેલ સરકારની રચના બાદ તરત આગામી દસ વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી તેમજ ગત સપ્ટેમ્બર મહિનામાં આ ભરતી કેલેન્ડર જાહેર કરવાની વાત થઈ હતી તેમ છતાં હજી સુધી કોઈ ભરતી કેલેન્ડર બહાર પડાયું નથી રાજ્યની સરકારે અંદાજે પંદર હજારથી વધુ જગ્યાઓ ભરવાની થાય છે જેમાં પોલીસ વિભાગની સાત હજારથી વધુ ભરતી તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણની પાંચ હજારથી વધુ ભરતી બાકી છે તેમજ વિદ્યા સહાયકોની જગ્યા ખાલી છે સુશાસન દિવસના કાર્યક્રમમાં મુખ્ય સચિવ રાજકુમારે કર્મચારીઓની ઘટ અને ભરતી પર આપેલા નિવેદનથી ફરીવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે તેમજ મુખ્ય સચિવનું આ નિવેદન આગામી વર્ષમાં મોટા પાયે ભરતી થવાના સંકેત આપી રહ્યું છે સરકારને એવો વિશ્વાસ છે કે નવી પદ્ધતિથી ઝડપથી ભરતી થશે

ખાલી અયોધ્યા નહીં પણ આ દિવસના અનંતકાળ માટે અવિસ્મરણીય બનાવવા દેશભરના રામ ભક્તો તૈયારી કરી રહ્યા છે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ભવ્ય દિવ્ય પર્વને લઈને કેટલાક વિશેષ કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તેઓ દેશભરમાં પાંચ હજારથી વધુ રામ ફેરીનું આયોજન કરશે તેમજ પચીસો થી વધુ સ્થળો પર રામ સંવાદ કાર્યક્રમનું આયોજન કરશે તેમજ પર્વની જેમ રંગોળી કરી લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવશે હાલ તો જેમ જેમ આ શુભ ઘડી નજીક આવી રહી છે તેમ તેમ શ્રદ્ધાળુઓની ભીડ વધતી જઈ રહી છે આજે કવિ કુમાર વિશ્વાસ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા હતા એક બહુ બળા સૌભાગ્ય કક્ષણ હે एक आस्तिक के नाते एक भारतीय के नाते एक मनुष्य के नाते मुझ जैसे व्यक्ति के जीवन के सफलतम क्षणों में है कि मैं उन क्षणों का साक्षी बनूँ कि जिस बात के लिए पाँच वर्ष असंख्य संतों ने साधुओं ने सामान्य मनुष्यों ने जिस सरयू की धारा ने जिनके रुध्र को मिश्रित होते हुए बहते हुए देखा हम तो तब तो बड़े हो रहे थे आज उस सब का प्रतिफल प्राप्त हुआ कि हम इस योग्य हुए कि हम अपनी आंखों से भगवान ने जो ये उपक्रम कराया है बाकी तो किसी की हिम्मत नहीं है कौन करेगा जिसने पृथ्वी बनाई है जिसने सूर्य बनाया जिसे चंद्रमा बनाया जिसके कारण प्रतिदिन हम सब चलते हैं हम में किसकी का सामर्थ्य लेकिन हाँ उन्होंने इस योग्य बनाया कि हम उस दिन का दर्शन कर सकें जैसे वो लोग सौभाग्यशाली थे जिन्होंने आजादी देखी वो लोग सौभाग्यशाली रहे होंगे जिन्होंने राम को स्वयं देखा वे वे वे, वे वो मल्लाह सौभाग्यशाली थे जिसने गंगा पार कराई वो सब सौभाग्यशाली थे ऐसे ही थोड़े से सौभाग्यशाली हम और आप हो गए कि हमें पावन पर्व ने लयद गुरु रामभद्राचार्य जी जिम ने राम जन्मभूमि के અંધ હોવા છતાં રામ જન્મસ્થળના શાસ્ત્રીય અને વૈદિક પુરાવો આપ્યા હતા તેમની સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી તેમના સંઘર્ષોને કરોડો સનાતનીઓનો સંઘર્ષ ગણાવ્યો હતો અને પ્રતિષ્ઠાના પર્વની ખુશી વ્યક્ત કરી હતી હું એટલું જ કહું છું મોટો સંઘર્ષ કર્યો બે લાખ લોકોનું બલિદાન બલિદાન થયું જ્યારે બલિદાન વધારે હોય ત્યારે મળે છે મેં આપણે બલિદાન કર્યા તો આપણને વરદાન મળી ગયું જેમ એક માળી પોતા પોતા દ્વારા આરોપિત વૃક્ષ વૃક્ષને જ્યારે પુષ્પિત ફરીત પલ્લી જુએ તો પ્રસન્ન થઈ જાય એવી જ પ્રસન્નતા મારા મનમાં થઈ રહી છે કે મારા મારા સંઘર્ષનું મન મારા સંઘર્ષનો મને સુખદ પરિણામ મળી રહ્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થશે અને આ કાર્યક્રમ એટલો ભવ્ય દિવ્ય હશે કે આખી દુનિયા તેને જોતી રહી જશે આ ભવ્ય દિવ્ય કાર્યક્રમ માટે અવધનગરી તૈયાર થઈ રહી છે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અયોધ્યાનું રેલવે સ્ટેશન પણ તૈયાર છે અને અયોધ્યાનું નવું એરપોર્ટ પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથ તૈયારીઓની વારંવાર સમીક્ષા કરી રહ્યા છે તો વડાપ્રધાન મોદી દરેક વાતનું અપડેટ લઈ રહ્યા છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં બીજો પણ એક મોટો કાર્યક્રમ થવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બરના રોજ રોડ શો યોજશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે અયોધ્યામાં યોજનારા ભવ્ય દિવ્ય પર્વને લઈને અત્યારથી જ હોટલો અને ધર્મશાળાઓ બુક થઈ રહી છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોવાથી અયોધ્યામાં ટેન્ટ સિટી પણ ઊભી કરાઈ છે રામ મંદિરના પ્રાણપતિષ્ઠા મહોત્સવને લઈને અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે અયોધ્યામાં અત્યારથી જ સીઆરપીએફ યુપીએસએસએફ પીએસસી અને સિવિલ પોલીસની તૈનાતી કરવામાં આવી છે આ સાથે નવી અધ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં એઆઈ બેઝ નવા સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે આ સાથે અયોધ્યામાં મંજૂરી વગર ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાથે રિવર સિક્યોરિટી પણ મજબૂત કરવામાં આવી છે હાલ તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે આખું શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે લાખો કરોડો ભક્તો રાહ જોઈ રહ્યા છે એક ક્ષણની જ્યારે મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ જે દરેક ઘરની જરૂરિયાત છે જેના વગર રસોઈ અધૂરી છે પરંતુ જે આ જીરું પકવે છે તેમની હાલત આજે ગંભીર બની છે ઉત્તર ગુજરાત જીરાનો સૌથી મોટો હબ છે અને ઉત્તર ગુજરાતના લાખો લોકોની આજીવિકા આ જીરા સાથે જોડાયેલી છે આજે ઉત્તર ગુજરાતના જીરું પકવતા ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે જીરું પકવતા ખેડૂતોને ન તો ઊંઘ આવી રહી છે ન તો તેમને ભોજન ભાવી રહ્યું છે ત્યારે શું છે આ સંકટ જોઈએ આ રિપોર્ટમાં ઉત્તર ગુજરાત જીરાનું સૌથી મોટું હબ છે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં જીરુંનો પાક લેવામાં આવે છે ગત વર્ષે જીરાના ભાવ આસમાને પહોંચ્યા હતા ખેડૂતોને તેનો મોટો ફાયદો મળ્યો હતો જેને કારણે આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ જીરુંનો પાક લીધો હતો જીરાનું વાવેતર શરૂઆતથી જ ખર્ચાળ હોય છે સમયસર પાણીથી રોગચાળાથી બચાવી જીરું વેચાણ માટે માર્કેટ સુધી પહોંચે ત્યાં સુધી ખેડૂતોને અનેક નાના મોટા ખર્ચ કરવા પડે છે પરંતુ ગત વર્ષે મળેલા ભાવ જોઈ આ વર્ષે પણ ખેડૂતોએ હોંશે હોંશે જીરુંનું વાવેતર કર્યું જીરાના વાવેતરમાં ખેડ ખાતર તેમજ તેનું બિયારણ સત્તર હજારથી થી ઓગણીસ હજાર રૂપિયા પ્રતિ વીસ કિલો ભાવે લાવી વાવેતર કર્યું પાટણના વઢિયાર પંથકના જીરાના વાવેતર પર નજર કરીએ તો જીરાનું વાવેતર હારીજમાં બસો નેવું હેક્ટર થયું છે રાધનપુરમાં આઠ હજાર ત્રણસો હેક્ટર સમીમાં ચાર હજાર નવસો હેક્ટર સાંતલપુરમાં ત્રેવીસ હજાર એકસો પચાસ હેક્ટર શંખેશ્વરમાં ત્રણ હજાર સાતસો હેક્ટર જ્યારે કુલ વાવેતર ચાલીસ હજાર ત્રણસો ચાલીસ હેક્ટરનું થયું છે ખેડૂતોએ સારા ભાવ મળવાની આશામાં મબલખ વાવેતર કર્યું પણ કુદરત તેમને સાથ નથી આપી રહી જીરાનો સૌથી મોટો દુશ્મન છે રોગચાળો પંથકમાં વાતાવરણ બદલાતા જીરાના પાક પર મોટું સંકટ આવી ગયું છે કમોસમી વરસાદની આગાહી તેમજ વાતાવરણમાં આવેલા પલટાને કારણે જીરામાં મેલો મચ્છી અને સુકારો આવવાની શરૂઆત થઈ છે જેને કારણે જીરું પકવતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે તો તેમને ભોજન પણ હવે ભાવતું નથી જીરાના ભાવ જે હારા ઉંચકાણા આ ચૌદથી પંદર હજાર જીરું વેચાણો એટલે અમે એ લાલચમાં અમને એમ કે જીરું વાવીએ તો સારું મળતું રહે એટલે મોંઘું બિયારણ સત્તર અઢાર હજારના ભાવથી જ જીરું વાવ્યું બરાબર અને એમાં વાતાવરણ આવું થાય છે ને એટલે બહુ બીક લાગે જીરામાં મોલો મચ્છીને આવવાની સંભાવના પૂરેપૂરી છે અને કદાચ જો વધુ વરસાદ થાય તો જીરું આર્યા જ નહીં પૂરેપૂરા નુકસાનમાં ખેડૂત અમે આવી જાય બરાબર અને અત્યારે હાલમાં નિંદા મણમાં મજૂરી અત્યારે બસો રૂપિયા ચાલે મજૂરી અઢીસો રૂપિયા વધતા બીજું ખાતર મોઘું અને દવા સોટવી પડે એમ કરીને અમે આ જીરાનું ઉત્પાદન લેવાનું કરીએ છીએ પણ આ વરસાદના આધારે કદાચ અમને અત્યારે રાતે ઊંઘ પણ આવતી નહીં અને ખાવા પણ ભાવતું નથી એટલું બધું અત્યારે વિઘે અમે દસ આઠ દસ હજારનો ખર્ચો કરીને બેઠા છીએ ખેડૂતોએ જીરા માટે મોંઘુ બિયારણ ખાતર અને દવાનો ખર્ચ કર્યો પણ જ્યારે પાક જમીનમાંથી બહાર આવ્યો તો તેના પર નુકસાનીના વાદળો ઘેરાવા લાગ્યા મેલો મચ્છી તેમજ સુકારાની ભીતિથી ખેડૂતોને કરેલો ખર્ચો માથે પડે તેવી ભીતિ લાગવા લાગી છે હાલ તો પાકને બચાવવા ખેડૂતો જરૂરી દવાનો છંટકાવ તેમજ નિંદામણ માટે મોટી મજૂરીનો ખર્ચ કરી રહ્યા છે આ તો ભાવમાં સારું હતું તો હવે આ જીરો કર્યો તો અમને શક્યતા એવી છે કે વાતાવરણ બહુ ખરાબ છે બરાબર હવે આ અનુભવ એવો છે કે આ જીરો બગડ બહુ થઈ જાય

પાટણ જિલ્લા એટલે કે વઢિયાર પંથકમાં જીરું પકવતા ખેડૂતો ઉપર ફરી એક વખત પડતા ઉપર પાટું જેવો ઘાટ ઘડાડો છે દ્રશ્યો બતાવવા છે કે જે રીતે ગઈકાલે જીરાનો વિક્રમજનક ચૌદથી પંદર હજાર આસપાસના જે ભાવ મળ્યા હતા તે ભાવ મળવાના કારણે જે રીતે ખેડૂતોએ ચાલુ રવિ સિઝનની અંદર પોતાના ખેતરોમાં જીરાનું વાવેતર કર્યું છે ખેડૂતોને આશા હતી કે ગઈકાલ જે રીતે ભાવ મળ્યા હતા અને ચાલુ સાલે પણ સારા એવા ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતોએ વાવેતર તો કર્યું પરંતુ વાતાવરણ બદલાણું છે અને ખેડૂતોના ઉપર જે રીતે ચિંતાના વાદળો ઘેરાય છે એટલે કહી શકાય કે જે રીતે ખેડૂતો દ્વારા જિલ્લાની અંદર એટલે કે વડિયાર પંથકમાં જીરાનું વાવેતર કર્યું છે પરંતુ આ વાવેતર કરેલા જે પાક છે તેની ઉપર અત્યારે હાલ તો સંકટનો વાદળો ઘેરાય છે ત્યારે જે જે રીતે વાતાવરણની અંદર ચ બદલાવ આવી રહ્યો છે કે વાદળછાયું વાતાવરણ છે તેનો સીધો ભોગ ખેડૂતો બને તેવી શક્યતાઓ છેવાઈ રહી છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ